હેલો, કેમ છો? બધા મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. તો લાસ્ટ વિડીયોમાં આપણે આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં આવેલા તત્વો કયા કયા છે અને એ તત્વોને કઈ રીતે આપણે યાદ રાખવાના છે તે વિશેની વાત કરી. આશા છે કે બધા જ વિદ્યાર્થીઓને આ તત્વો વિશે જે કંઈ પણ લાસ્ટ વિડીયોમાં વાત કરેલી એ સમજ પડી ગઈ હશે. ઠીક છે, ચાલો. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આવર્ત કોષ્ટકના પી વિભાગમાં આવેલા તત્વો વિશે. તો આજનો આપણો ટોપિક છે આવર્ત કોષ્ટકના પી વિભાગના તત્વોને આપણે કઈ રીતે યાદ રાખવાના છે. ઠીક છે, ચાલો લેક્ચર નંબર 19 ની આપણે શરૂઆત કરવા જઈ રહેલા છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું કે પી વિભાગમાં આવર્ત કોષ્ટકમાં ટોટલ કેટલી ઊભી લાઈનો આવેલી છે. તો આવર્ત કોષ્ટકમાં ટોટલ તમે ગણી હશે તો 18 ઊભી લાઈનો છે. ઠીક છે ને? ઓકે, જે પૈકી 13મા નંબરની ઊભી લાઈનથી 13, 14, 15, 16, 17 અને 18 તેરમા નંબરની ઊભી લાઈનથી આપણે વાત કરીએ કે 13, 14, 15, 16, 17 અને 18 ટોટલ કેટલી થઈ? 1, 2, 3, 4, 5 અને 6. તો ટોટલ 6 સમૂહો, ઊભી લાઈનને શું બોલાય? સમૂહ. ઓકે, ટોટલ 6 સમૂહોનો સમાવેશ થાય છે કયા વિભાગમાં? આવર્ત કોષ્ટકના પી વિભાગમાં. આવર્ત કોષ્ટકના પી વિભાગમાં ટોટલ 6 સમૂહોનો સમાવેશ થાય છે. કયા કયા? સમૂહ 13 થી લઈને સમૂહ 18 સુધીના ટોટલ 6 સમૂહોનો સમાવેશ થશે. હવે આ બધા સમૂહોમાં આવેલા તત્વોને કઈ પેટર્નથી યાદ રાખવાના છે? એકદમ ઈઝી રીત બતાવું છું, એકદમ ઈઝી રીત. ઓકે, ચાલો આપણે વાત કરીએ પહેલા સમૂહ 13ની. તો સમૂહ 13ના તત્વોને યાદ રાખવા માટે, ગ્રુપ સમૂહને ઇંગ્લિશમાં ગ્રુપ કહીશું આપણે, ગ્રુપ 13ના તત્વોને યાદ રાખવા માટે તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. એક સેન્ટેન્સ શું યાદ રાખવાનું છે? તો આપણે સપોઝ કે શાકભાજી લેવા માટે માર્કેટમાં જઈએ છીએ, બજારમાં જઈએ છીએ. ઓકે, તો બજારમાંથી આપણે બેંગન લીધા, રીંગણ લીધા, આલુ લીધા, ગાજર લીધા. ઠીક, બેંગન, આલુ, ગાજર અને બધું લઈને એને થેલીમાં મૂકી દીધા. બેંગન લીધા, આલુ લીધા, ગાજર લીધા, બધાને થેલીમાં મૂકી દીધા. સો આ એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે 13મા નંબર માટે. સમૂહ 13 માટે શું? બેંગન, આલુ, ગાજર ઇન થેલી. ઓકે, તો આના ઉપરથી આપણે શું લખીશું? બેંગન, બી ફોર બેંગન. ઓકે, બોરોન નામ લખતા જજો, મારી સાથે સાથે હું બોલું છું, નામ લખતા જજો. બી ફોર આપણે લખ્યું બેંગન એટલે બોરોન, બોરોન તત્વનું નામ છે બોરોન. આલુ, આલુ એટલે એલ્યુમિનિયમ જનરલી જાણો છો. ઓકે, ગાજર ગેલિયમ. ઓકે, ધેન ઇન્ડિયમ, ઇન્ડિયમ નામ લખતા જોઈએ. ઓકે, અને લાસ્ટમાં છે થેલી એટલે થેલી. ઓકે, બેંગન,
आलू गाजर इन थैली बोरोन एल्यूमिनियम गैलियम इंडियम थैलियम ओके लिखो तो ग्रुप तेर ना तत्वों ने याद रखवा माटे नो सेंटेंस छे बैंगन आलू गाजर इन थैली ठीक चलो तो ग्रुप तेर तैयार थे क्यों आपके पास ओके नाउ अब आपने बात करिए ग्रुप चौदनी ग्रुप चौदना तत्वों ने केवी रीते याद रखीशु ग्रुप चौदना तत्वों ने सिक्वेंस मा कई रीते याद रखीशु तो ग्रुप चौदना तत्वों माटे आपने याद रखवानुं छे एक सेंटेंस जे छे कहे सीता जी रामायण जोयुं ने रामायण हमणां लॉकडाउन नी अंदर तो घणा बधाए रामायण जोयुं हशे मार्च महीना मा लॉकडाउन मार्च एप्रिल मा आखुं रामायण आवी गयुं ओके सो कहे सीता जी सुनो प्रभु कहे सीता जी सुनो प्रभु ओके तो ग्रुप चौथ तैयार थई जशे कहे सीता जी सुनो प्रभु ग्रुप चौथ तैयार थई जशे आ बधा जे छे ने मेनोमेरिक कहेवाय आने शॉर्ट फॉर्म में कोई पण रीते आपणे एने याद राखवा माटे एक ट्रिक बनावेल छे आ बधाने इंग्लिश में मेनोमेरिक कहेवाय मेनोमेरिक ओके तो आपको आ एक मेनोमेरिक छे एक शॉर्ट फॉर्म छे कहे सीता जी सुनो प्रभु स्टार्ट करिए आप ग्रुप चौ तो कहे कहे कार्बन कार्बन सीताजी सी सीताजी में सी सिलिकॉन 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 सीता जी 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 ओके जी जीई जी ओके तो शू नाम छे जर्मेनियम जर्मेनियम नाम लगता जरूर कार्बन सिलिकॉन जर्मेनियम जर्मेनियम कहे सीता जी देन शू छे सुनो सुनो एसएन सुनो एसएन ओके टीन टीन एस एन टीन सुनो अने प्रभु 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 कहे सीता जी सुनो प्रभु कार्बन सिलिकॉन जर्मेनियम टीन अने आनु नाम छे लेड धातु लेड लेड छे लेड धातु पीबी એટલે लेड धातु कहे सीताजी सुनो प्रभु कार्बन सिलिकॉन जर्मेनियम टीन अने लेड ओके चलो मेनोमेरिक छे ग्रुप ने याद रखवा माटे एक शॉर्ट ट्रिक छे समूह 13 समूह 14 समूह 13 ના તત્વો ના નામ સહિત समूह 14 ના તત્વો નામ સહિત લખી લો આગળ જઈએ છે લખો આટલું આખું લખો આગળ જઈએ છે ओके बोरोन एल्यूमिनियम गैलियम इंडियम थैलियम कार्बन सिलिकॉन जर्मेनियम स्टेनम लेटिन नाम है स्टेनम से बट आपने बोलिए चाहे ना टीन धातु आनु नाम टीन से आपने याद रखिए सु टीन टी आई एन स्पेलिंग है ना टी आई एन टीन धातु एसएन नो नाम से टीन अने पीबी नो नाम से लेड धातु लेड धातु ओके चलो तो आ बधी वात थई गई समूह 14 ना अने समूह 13 ना तत्वो विशे आगळ जईए समूह 15 ऊपर तो ग्रुप ग्रुप 15 समूह 15 ना तत्वो ने याद राखवा माटे ओके समूह 15 पर जईए तो नाना पाटेकर खबर छे मूवी में हीरो नु नाम छे नाना पाटेकर बराबर अब तक 56 मूवी छे नाना पाटेकर
વેલકમ મૂવી કંટ્રોલ ઉદય કંટ્રોલ ઉદય ઉદયભાઈ નાના પાટેકર ઓકે નાના પાટેકર ऐश्वर्या राय बच्चन ओके नाना पाटेकर ऐश्वर्या आ बता कोरोना की जो परिस्थिति चाली रही है बराबर एम समझो कि नाना पाटेकर छे ऐश्वर्या छे सब बीमार थी गया छे नाना पाटेकर ऐश्वर्या सब बीमार पड़ी गया छे ओके चलो तो ग्रुप 15 ना तत्व पर आए शू लखीशू नाना पाटेकर नाइट्रोजन देन पाटेकर मा पी ले लीजिए फॉस्फरस नाना पाटेकर ओके देन ऐश्वर्या ए एस ले लीजिए नाइट्रोजन फॉस्फरस आर्सेनिक ए एस एटले आर्सेनिक ऐश्वर्या नहीं लगता याद रखवा माटे ऐश्वर्या बट एनु नाम शुं छे आर्सेनिक सो नाना पाटेकर ऐश्वर्या सब एस बी ओके शू नाम छे एंटीमोनी आनु नाम शू छे एंटीमोनी ओके नाना पाटेकर ऐश्वर्या सब बीमार बिस्मत धातु ओके फरी वन नाम बोलो तो मेनोमेरिक शू छे आपको शॉर्ट ट्रिक शू छे नाना पाटेकर ऐश्वर्या सब बीमार ठीक अगर नाम शू छे नाइट्रोजन फॉस्फरस आर्सेनिक एंटीमोनी अने बिस्मत नाम लखता जजो ओके समूह 15 पती जाए क्लियर छे હવે સમૂહ 16 17 અને 18 બાકી રહે છે તો આપણે એના પર જઈએ તો આગળ જઈએ છે ક્લિયર છે સમૂહ 13 માટે શું યાદ રાખવાનું છે બેંગન આલુ ગાજર ઇન થેલી સમૂહ 14 માટે શું યાદ રાખવાનું છે કહે સીતાજી સુનો પ્રભુ સમૂહ 15 માટે શું યાદ રાખવાનું છે નાના પાટેકર ઐશ્વર્યા સબ બીમા समूह 16 ले लो दिखाई से समूह 16 ले लो समूह 16 માટે શું યાદ રાખીશું समूह 16 માટે આપણે યાદ રાખીશું ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો જૂની પદ્ધતિ ઓલ્ડ સ્ટાઇલ જૂની પદ્ધતિ ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો મારો ટીપો કોઈને કહીએ ને કોઈને ટીપો ટીપી નાખો ઓકે એ તો ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ સમૂહ 16 માં સ્ટાર્ટિંગ માં છે શબ્દ ઓલ્ડ ઉપરથી લઈ લઈએ ઓક્સિજન સેકન્ડ છે સ્ટાઇલ સો લઈ લઈએ આપણે એસ શું છે સલ્ફર ઓક્સિજન સલ્ફર ઓકે બે થઈ ગયા ઓલ્ડ સ્ટાઇલ સે સિલેનિયમ નામ શું છે આનું સિલેનિયમ નામ લખતા જજો સિલેનિયમ ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ઓકે ટીપો ટી અને ઓ ટી ઓ ટેલ્યુરિયમ નામ લખો ટેલ્યુરિયમ અને પીઓ એટલે પોલોનિયમ પોલો
पोलोनियम, फरीथी ऑक्सीजन, सल्फर, सिलेनियम, टेल्यूरियम, टपालीनो ट टेल्यूरियम अने पोलोनियम, पोलोनियम ओल्ड स्टाइल से टी पो, क्लियर? समूह 16 સુધી પતે છે. હવે આ બાજુ લઈ લઈએ, આપણે લઈએ છીએ હવે આગળ ગ્રુપ 17 ને યાદ રાખવું હોય તો ગ્રુપ 17 ના તત્વોને યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું છે? આપણે સેન્ટેન્સ ગ્રુપ 17 માટે, ગ્રુપ 17 માટે આપણે યાદ રાખવાનું છે ફિર કલ બહાર આવેગી ऑटो, फिर कल बाहर आएगी, फिर कल बाहर आएगी, क्या आएगी? ऑटो, रिक्शा. फिर कल बाहर आएगी ऑटो, फिर कल बाहर आएगी ऑटो. अच्छा, समूह 17 पर आएगी तो फिर फ्लोरिन, 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 कल, कल, सीएल, क्लोरीन, 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 बहार, बहार, ब्रोमीन, ब्रोमीन, बीआर, बहार, ब्रोमीन, आएगी, आएगी, आई, आएगी, आई, आयोडीन, आयोडीन, अने ऑटो, ऑटो, एस्टेटिन, एस्टेटिन, एटी, एस्टेटिन, ओके, फिर कल बाहर आएगी ऑटो, फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन. समूह 17 છે આ. જનરલી એને હેલોજન્સ તરીકે પણ ઓળખાય છે, હેલોજન્સ તત્વો. એ પછી ડિટેલમાં વાત પાછળથી જ્યારે ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કરીશું તેમાં બધા ડિટેલમાં દરેકે દરેક ગ્રુપની પ્રોપર્ટીઝ અને તેના સામાન્ય નામોની બધી વાત પાછળથી આવશે. અત્યારે તો આપણે ખાલી પી બ્લોક્સની અંદર કેટલા સમૂહો છે અને એ દરેકે દરેક સમૂહમાં કયા કયા તત્વો છે સિક્વન્સમાં, ક્રમમાં ગોઠવાયેલા, તે આપણે ઇઝી વેમાં યાદ રાખવાનો ટ્રાય કરીએ છીએ. तो समूह 17 यहां पूरा होता है. फिर कल बाहर आएगी ऑटो, फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन. ठीक, लास्ट में समूह 18, लास्ट में समूह 18 की बात ऊपर जाइए तो ग्रुप 18 ने याद रखवा माटे आपने कौन सा छोकरियों ना नाम याद रखिए? हीना, मीना और करीना. हीना, नीना और करीना का एक्सरे रंगीन. जनरली एक्सरे બોડીનો જે એક્સરે આપણે પડાવીએ તે કેવો આવે? બ્લેક એન્ડ વ્હાઈટ આવે. જો તમને કંઈક હાથમાં કે પગમાં ફ્રેક્ચર થયું હોય તો ડૉક્ટર જે એક્સરે પડાવવાનું કહે તો એક્સરે કેવો આવે? જનરલી બ્લેક એન્ડ વ્હાઈટ આવે. બટ આ એવી છોકરીઓ છે કે તેમનો એક્સરે રંગીન આવે છે. ઠીક ને? હિના, નીના ઓર કરીના કા એક્સરે રંગીન. ઓકે, ચાલો. સમૂહ 18 ને કેવી રીતે યાદ રાખીશું? સમૂહ 18 માં ફર્સ્ટ છે हीना, 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 एच ई, एच ई, हीना, ओके, चल, पची, नीना, 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 नियोन, एच ई એટલે હીલિયમ, एच ई એટલે હીલિયમ વાયુ, હીલિયમ ગેસ છે, હીલિયમ. તો આપણે હીના ઉપરથી શું લખ્યું? એચી. નીના ઉપરથી શું લખ્યું? એની, નિયોન.
नियोन जनरली समूह 18 માં બધા ગેસીસ છે, વાયુઓ છે, નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કહેવાય સમૂહ 18 એટલે. બરાબર, તો પહેલો શું છે? હિલિયમ ગેસ છે. બીજો નિયોન, એની નું નામ છે નિયોન, નામ લખતા જજો. હિલિયમ પછી છે નિયોન, તો હિના નીના વાત થઈ ગઈ. ચાલો પછી શું છે? ઓર, ઓર એ આર, ઓર 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 એ આર, એ આર નું નામ છે આર્ગોન. આર્ગોન એ પણ ગેસ જ છે. આર્ગોન, આર્ગોન હિના મીના ઓર. કરીના ઉપરથી આપણે લખીએ ક્રિપ્ટોન, 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 કે આર, ક્રિપ્ટોન, ક્રિપ્ટોન કા એક્સરે, એક્સરે ઉપરથી આપણે લખીએ ઝેનોન, એક્સઈ ઝેનોન, ઝબલાનો ઝ, નામ લખતી વખતે ઝબલાનો ઝ, ઝે નો ન, ઝેનોન. અને રંગીન ઉપરથી આપણે લખીએ, રંગીન ઉપરથી આપણે લખીએ રેડોન, રે ડો ન, રેડોન, રેડોન. તો હિના મીના ઓર કરીના, હિના મીના ઓર કરીના કા એક્સરે, એક્સરે અને આપણે લખ્યું રંગીન. નામ બોલું ફરીથી? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ક્રિપ્ટોન, ઝેનોન, ઝબલાનો ઝ, ઝેનોન અને રે ડો ન, રેડોન, આરન. તો આ આપણો આખો પી વિભાગ તૈયાર થઈ જાય છે. આપણે આટલા સેન્ટેન્સ યાદ રાખવાના છે. સમૂહ 13ના તત્વો માટે બેંગન આલુ ગાજર ઇન થેલી, સમૂહ 14ના તત્વો માટે કહે સીતાજી સુનો પ્રભુ, સમૂહ 15માં આવેલા તત્વો માટે નાના પાટેકર ઐશ્વર્યા સબ બીમાર, સમૂહ 16ના તત્વો માટે ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, સમૂહ 17ના તત્વો માટે ફિર કલ બહાર આયેગી ઓટો, અને સમૂહ 18ના તત્વો માટે હિના નીના ઓર કરીના કા એક્સરે રંગીન. બરાબર છે? દરેકના નામ ફરી એકવાર બોલી જાઉં છું, બધાના નામ. બેંગન આલુ ગાજર ઇન થેલી, બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ. ધેન કહે સીતાજી સુનો પ્રભુ, કાર્બન સિલિકોન જર્મેનિયમ એસેન. શું નામ છે? એસેન, સ્ટેનમ કહેવાય અને લેટિન ભાષામાં પણ આપણે શું બોલીશું? અને ટીન બોલીશું, ટીન, ટીબી એટલે લેડ. ધેન નાના પાટેકર ઐશ્વર્યા સબ બીમાર, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમોની અને બિસ્મથ. ધેન ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ. ઓકે, ધેન ફિર કલ બહાર આયેગી ઓટો, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન. એન્ડ લાસ્ટમાં સમૂહ 18 માટે હિના નીના ઓર કરીના કા એક્સરે રંગીન. હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન. તો આ થઈ ગયો આપણો પી બ્લોક. બરાબર છે? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે એસ બ્લોકની અંદર માત્ર ધાતુઓ છે, એસ વિભાગમાં માત્ર ધાતુઓ આવેલી છે, જેમાં જે પહેલી ઊભી લાઈન છે, પહેલો સમૂહ, તેને આપણે બોલીએ છીએ આલ્કલી ધાતુઓ, મેં લખેલું લાસ્ટ વિડીયોમાં. અને જે બીજા નંબરની ઊભી લાઈન છે, ગ્રુપ ટુ, એને આપણે બોલીએ છીએ આલ્કલાઈન અર્થ ધાતુઓ. ઇન શોર્ટ, એસ વિભાગમાં આવેલા બધા તત્વો ધાતુ તત્વો છે, યાદ રાખો, ધાતુ તત્વો છે એસ બ્લોકમાં આવેલા. બટ આવક કોષ્ટકનો જે આ પી વિભાગ છે, આવક કોષ્ટકનો જે આ પી વિભાગ છે, આ એકમાત્ર એવો વિભાગ છે આવક કોષ્ટકમાં કે જેમાં ધાતુઓ પણ છે, જેમાં અધાતુઓ પણ છે, અને જેમાં અર્ધધાતુઓ પણ છે, જેમાં મેટલ્સ પણ છે, નોન મેટલ્સ પણ છે, અને મેટાલોઇડ્સ અર્ધધાતુઓ પણ છે. તો હવે આ માત્ર જાણકારી માટે કહું છું, આપણે ડિટેલમાં તો ચેપ્ટર ચાલુ થાય ત્યારે વાત કરીશ, તો વાત નીકળી છે તો કહું છું કે પી વિભાગ એકમાત્ર આવક કોષ્ટકનો આખો એવો વિભાગ છે કે જેમાં ધાતુ અધાતુ
अर्धधातु नो समावेश थाय छे। तो पी विभाग में हूँ तमने अहीं बताऊँ छूं, ध्यान आपो, हूँ अहीं जे सर्कल करूँ छूं, बोरोन, सिलिकॉन, जर्मेनियम, आर्सेनिक, एंटीमनी, टेल्युरियम, पोलोनियम। चलो बधा ध्यान आपो, जे मैं सर्कल कर्या छे एना उपर ध्यान आपो, बधा ध्यान आपो सर्कल उपर। તો તમે જોઈ શકો છો અહીંયાથી કે આપણે અહીંયાથી વન ટાઈપ ઓફ પગથિયા નીચે ઉતરીએ છીએ, લાગે છે કે આ પગથિયા નીચે ઉતરતા હોય લાગે છે, આપણે આ રીતે કહી પગથિયા એટલે કે દાદર નીચે ઉતરતા હોય તેવું લાગે છે કે આ સ્ટેપ્સ જેવું લાગે ને પગથિયા જેવું, આમ ચઢ્યા આમ ગયા, આમ ચઢ્યા આમ ગયા, આમ ચઢ્યા આમ ગયા, ઓકે, એ જ પગથિયા જેવું લાગે છે, સ્ટેપ્સ દાદર જેવું, ઓકે। તો સમજો કે જે મેં આ સર્કલ કર્યા છે ને, જેટલા પણ મેં સર્કલ કર્યા છે, ગોળ સર્કલ કર્યા છે, એ બધા મેટાલોઇડ્સ છે, મેટાલોઇડ્સ અર્ધધાતુઓમાં આવે છે, ધાતુ અધાતુઓના બંનેના ગુણધર્મ ધરાવતા હશે, થોડાક ગુણધર્મો ધાતુ જેવા હશે, થોડાક ગુણધર્મ અધાતુ જેવા હશે, જે મેં પગથિયા બતાવેલા છે, જે મેં સર્કલ કરેલા છે તે તત્વો। પછી જેટલા તત્વો આની નીચે છે, આ બાજુ પર છે, આ બાજુ પર, આ જે સર્કલ કરેલા છે એની આ બાજુ ઉપર જે છે, જેમ કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, કેલિયમ, આ જે છે ટીન, લેડ, બિસ્મથ, આ બધા જે તત્વો છે, આ બધા જે તત્વો છે, આ સર્કલ કરેલાની આમ આવેલા તત્વો જે છે, એ બધા ધાતુ તત્વો છે, એ બધા ધાતુ તત્વો છે। સર્કલ કરેલા છે એ બધા કેવા છે? અર્ધ ધાતુઓ છે, અર્ધ ધાતુ। સર્કલની આપણે એવું બોલો કે સર્કલ કરેલા છે તેની નીચે એટલે કે આ બાજુ પર આવેલા તત્વો, લેફ્ટ સાઈડ ઉપર નીચે આવેલા આ બધા તત્વો, આ બધા તત્વો, આ બધા તત્વો, આ બધા શું છે? ધાતુ તત્વો છે, ધાતુ તત્વો છે, પ્યોર મેટલ્સ છે, ધાતુ તત્વો છે। અને જે આ સર્કલ કરેલા છે, સર્કલ કરેલા છે તેની ઉપર આવેલા તત્વો એટલે કે બધા આ બધા જે તત્વો છે, જે આ સર્કલ કરેલા તત્વો છે તેની ઉપર આવેલા બધા તત્વો જે છે, આ બધા તત્વો જે છે એ અધાતુ તત્વો છે। આ બધા તત્વો કેવા છે? અધાતુ તત્વો છે। તો પી વિભાગમાં કયા ધાતુ તત્વો છે, કયા અધાતુ તત્વો છે અને કયા અર્ધ ધાતુ તત્વો છે, ઓળખતા આવડશે? જે મેં આ સર્કલ કરેલા છે એ બધા કયા છે? અર્ધ ધાતુ, ઇંગ્લિશમાં મેટાલોઇડ્સ કહેવાય, ઠીક। ચાલો, જે આ બાજુ નીચે આવેલા છે, સર્કલની નીચે આવેલા તત્વો છે, આ બાજુ પર આવેલા તત્વો છે, એ બધા ધાતુ તત્વો છે, અને જે મેં આ સર્કલ પહેલા જેની ઉપર આવેલા આ બધા જે તત્વો છે તે અધાતુ તત્વો છે। તો આ આવત કોષ્ટકનો પી વિભાગ અહીંયા પૂરો થાય છે। દરેકે દરેક તત્વોને સિક્વન્સમાં યાદ રાખવાની ટ્રાય કરવાની છે, અને એ ટ્રાય કરવા માટે મેં તમને આ બધા શોર્ટ ટ્રિક કીધેલી છે, ઠીક। ઘણીવાર બારમા ધોરણમાં પાસ થયેલા છોકરાઓ, બારમા ધોરણ પતી ગયેલા છોકરાઓને પણ આની અંદર તમને પૂછશો તો યાદ રાખતા નહીં આવડતું હોય, બરાબર, કેમ કે ગોખણપટ્ટી ચાલે, ગોખણપટ્ટી નથી, આ એક મેનોમેરિક છે અને એક ટ્રીકથી યાદ રાખવાનું છે, તો ઘણા બધા એમસીક્યુ આની અંદરથી સોલ્વ થઈ જાય, ઘણા બધા એમસીક્યુ આપણા સોલ્વ થઈ જાય, બરાબર। જેમ કે હું તમને પૂછું કે સપોઝ કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી જાય, સપોઝ કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી જાય તો શું આવી જાય? ચલો, કોઈ ક્વેશ્ચન આપણો કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો આવ્યો, નીચેના પૈકી કોણ, નીચેના પૈકી કયું તત્વ, કયું તત્વ સમૂહ 16 નો સભ્ય નથી? ઓપ્શન છે સલ્ફર, સિલેનિયમ, ઓક્સિજન, ધેન ક્લોરિન। ચેક કરો, નીચેના પૈકી કયું તત્વ સમૂહ 16 નું તત્વ નથી, બરાબર છે। તો પહેલા તો શું ખબર હોવી જોઈએ? સમૂહ 16, સમૂહ 16 એટલે આ, સમૂહ 16 એટલે આ બધા તત્વો, સમૂહ 16 એટલે તરત જ તમારા મનમાં યાદ આવવું જોઈએ સેન્ટેન્સ, ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, આ સેન્ટેન્સ યાદ આવી જાય એટલે આ બધા તત્વો તમે તરત જ લખી કાઢો કે ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ, કેલ્શિયમ, પોલોનિયમ।
तो ऑक्सीजन छे, सल्फर छे, समूह 16 नो सभ्य छे, सिलेनियम, सिलेनियम जे छे समूह 16 नो सभ्य छे, ऑक्सीजन सल्फर सिलेनियम छे, बट क्लोरीन, तो क्लोरीन तो समूह 17 नो सभ्य छे, क्लोरीन तो समूह 17 मां आवेलुं तत्व छे, समूह 16 नो नथी, समूह 17 नो छे, अने आपणने एवुं पूछ्युं के समूह 16 नो कयो सभ्य नथी आपेला चारमांथी, तो जवाब शुं आवे, क्लोरीन। આ કોણે તો સમૂહ 16 ના સભ્યો છે બટ ક્લોરીન તો સમૂહ 17 નું છે સમૂહ 16 નું નથી તો આ નવે 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 ના એમસીક્યુ જે છે ગૂંચવવા માટે આપી દે અને તે વખતે શું છે આપણને યાદ રાખવું જોઈએ અત્યારે 11 માં ધોરણ માટે આપણે બે જ વિભાગો તૈયાર કરવાના છે બીજા બે જે છે એ આપણે 12 માં કરીશું અત્યારે આપણે એસ વિભાગ અને આ પી વિભાગના તત્વોને સિક્વન્સમાં યાદ રાખવાના છે સિક્વન્સમાં યાદ રાખવું પણ જરૂરી છે બરાબર એની પણ એક મહત્વ છે ચાલો હું તમને એવું પૂછી લઉં કે ભાઈ સમૂહ ક્વેશ્ચન નીચેના પૈકી કોણ સમૂહ 17 નું ચોથું સભ્ય છે ચાલો ऑप्शन आते हैं क्लोरीन क्लोरीन ब्रोमीन અને આયોડિન ઓકે ચાલો તો તમે જોઈ શકો છો સમૂહ 17 સમૂહ 17 આવે શબ્દ આવ્યો સમૂહ 17 એટલે તમારા મનમાં પેલું મેનોમેરિક આવી જવું જોઈએ શોર્ટ ટ્રિક કયું ફિર કલ બહાર આયેગી ઓટો સમૂહ 17 આવે એટલે સમૂહ 17 ફિર કલ બહાર આયેગી ઓટો આ આવી ગયું માઇન્ડમાં એકવાર ઓકે હવે અહીંયા આપેલા ચારે ચાર ઓપ્શન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન બધા તો સમૂહ 17 ના છે ઓકે બધા છે પણ હવે એમાં એવું પૂછ્યું પાછું કે ચોથું સભ્ય કયું છે ચોથા નંબરનો સભ્ય કયું છે તો સમૂહ 17 નો પહેલા નંબરનો સભ્ય કયો ફ્લોરિન પછી બીજા નંબરનો સભ્ય ક્લોરિન ત્રીજા નંબરનો સભ્ય બ્રોમિન અને ચોથા નંબરનો સભ્ય થયો આયોડિન प्रभु बैंगन आलू गाजर इन थैली आ बदा सेंटेन्स ने बे पांच दस वार बोली जाओ बे वार पांच वार दस वार बोली जाओ रोज सवारे उठो रोज सवारे उठी ने પહેલા તો ભગવાનનું નામ લેવાનું ઓકે ભગવાનનું નામ લીધા પછી બોલતા ચાલતા વાંચતા લખતા આ બોયલા કરો બેંગનાનું ગાજન ખેલી ફિર કલ બહાર આવી ગઈ ઓટો કહે સીતાજી સુનો પ્રભુ આવું તમે બે ત્રણ ચાર પાંચ દિવસ કરશો એટલે તમારા અનકોન્શિયસ માઇન્ડમાં આખું આ પીરિયોડિક ટેબલ ફિટ થઈ જશે પછી તમારે યાદ રાખવાની જરૂર જ નહીં પડે તમારા અનકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યું જશે આખી વસ્તુ બરાબર છે ને એસ વિભાગ આવી જાય એટલે તરત જ બે સેન્ટેન્સ યાદ રાખવાના હેલેના ને કી રબસે ફરિયાદ શું ફરિયાદ કરી બેટા માંગે કાર સ્કૂટર અને બાપ રાજી આ એસ વિભાગ પતી ગયો પી વિભાગની વાત આવી છ સેન્ટેન્સ છે બેંગલાનું ગાજરી ખાલી કહે સીતાજી સુનો પ્રભુ નાના પટેકર એશ્વર્યા સબ બીમાર ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો ફિર કલ બહાર આયેગી ઓટો હિના નીના ઓર કરીના કા એક્સરે રંગીન બોલો આને બોયલા કરો જેટલું બોલશો ને એટલું તમારા અનકોન્શિયસ માઇન્ડની અંદર આ ચાલી જશે અને આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આની ઉપરથી તમે ઘણા બધા શોર્ટ ક્વેશ્ચનો સોલ્વ કરી શકો છો ઘણી બધી રીતે ટ્રીકથી ક્વેશ્ચન પૂછાય છે અને આ તમને સિક્વન્સમાં યાદ રહેશે તો ઘણા બધા શોર્ટ ક્વેશ્ચનોના આન્સર તમે આપી શકો છો ઓકે એ કઈ રીતે પૂછાય છે શું છે એ બધી વાર્તા પછી પહેલાં તો આપણે કેમિસ્ટ્રી માટે તૈયાર થઈએ છીએ બરાબર આપણે ડાયરેક્ટ એ બુક ઉપરથી ચાલવું નથી અત્યારે આપણે ડાયરેક્ટ બુક ઉપરથી કે ચાલવું નથી આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ એટલે કેમિસ્ટ્રી તમારા માટે રમત સબ્જેક્ટ થઈ જશે મારી રીતે ચાલશો તો હું નથી કહેતો કે કેમિસ્ટ્રી રમત સબ્જેક્ટ છે ના કેમિસ્ટ્રી પણ જે સબ્જેક્ટ છે એ ગોખણપટ્ટી કરવા ગયા તો ખલાસ કેમિસ્ટ્રી જેટલો અઘરો સબ્જેક્ટ કોઈ નથી પણ હું તમને કેમિસ્ટ્રીને ઇઝી બનાવવાની ટ્રાય કરું છું ઠીક તો મારી સાથે સાથે આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ ચાલે છે એ ઈચ એન્ડ એવરીથિંગને બિલકુલ સિરિયસલી લઈને તૈયારી કરતા રહો નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું ત્યાં સુધી આપણું આ એસ બ્લોક અને પી બ્લોકના તત્વો બધાને મોડે થઈ જવા જોઈએ
नाम सहित लखी देजो। ठीक छे, हवे धीमे धीमे आपणे ट्राय करीए छे के लगभग स्कूलोनी अंदर कदाच तमने बोलावीने बुक्स आपी दीधेली छे एवुं मने जाणवा मळेल छे। तो जो बधा पासे बुक्स आवी गई हशे तो हवे आपणे जे छे सिलेबस तरफ, एक्चुअल सिलेबस तरफ, चेप्टर नंबर वन थी कि जे लगभग तमारो चेप्टर नंबर वन पण हुं तमने कहूं तो आ बधा वीडियो लेक्चरमां मैं तमने लास्ट टाइम पण कीधेलुं कि आपणो चेप्टर नंबर वन 60-70% पती गयुं छे। पण हवे मारे तमने ए ज वस्तु बुकमां बतावानी बाकी छे। तो जो बुक आवी गई हशे तमारी पासे तो हवे आपणे बुकमांथी स्टार्ट करीशुं। हवे बुक लईने पण बेसवानी, पण जो बुक आवी गई हशे तो ठीक, મને રિપ્લાય કરો, મને તમે બધા રિપ્લાય કરો કે કેટલા કેટલા પાસે બુક આવી ગઈ છે, જેટલા પણ વિદ્યાર્થીઓ ગ્રુપમાં છે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસે બુક આવી ગઈ છે, મને રિપ્લાય કરો, પછી હું જોઉં છું કે કેટલા વિદ્યાર્થીઓ પાસે બુક આવી ગઈ છે અને એ પ્રમાણે પછી આપણે ચેપ્ટર નંબર વન એક્ચ્યુઅલ વેની અંદર સ્ટાર્ટ કરીશું, જે એકચ્યુઅલી આપણું પતી જ ગયેલું છે 60-70%, બટ જે થોડી ઘણી બે ત્રણ થિયરી કે એક બે મેથડ બાકી છે દાખલાની તે પણ આપણે લઈ લઈશું। તો મને રિપ્લાય કરો કે કેટલા વિદ્યાર્થીઓ પાસે બુક આવી ગઈ છે, બરાબર છે? ચાલો નેક્સ્ટ ટાઈમ જઈશું, આગળ બતાવીએ છીએ અહીંયા।